જોડિયા તાલુકાની હડિયાણા કન્યા શાળામાં વિવિધ ઐતિહાસિક ચીજ વસ્તુઓનું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું, જેમાં શાળાના બાળકો, શિક્ષકો અને વડીલો દ્વારા વિવિધ ઐતિહાસિક વસ્તુ, હસ્તકલાના નમૂના, ધાતુના શિલ્પો, દેશ વિદેશી ચલણી નોટ, ગ્રામોફોન, જૂના વાસણો વગેરે કિંમતી વસ્તુઓ ગોઠવવામાં આવી હતી. જ્યારે આજ તાલુકાના આણંદ ગામના વતની રઘુભાઈ ભીમાણી દ્વારા 2700 વર્ષથી જૂના સોના, ચાંદી, બ્રોન્ઝ વગેરે જેવી મેટલમાંથી તૈયાર થયેલા દેશ વિદેશના સિક્કાઓ, મેડલો, સ્ટેમ્પ પેપર, જેમ સ્ટોન, મિનરલ સ્ટોન સહિતની 23,000થી વધુ વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. મેં છેલ્લા 28 વર્ષથી સિક્કાઓનો સંગ્રહ, જૂની એન્ટિક વસ્તુઓનો સંગ્રહ કરવાનું કલેક્શન શરૂ કર્યું. આજ દિવસ સુધીમાં મારી પાસે 23,500 ઉપર સિક્કાઓ, જૂના અને નવા, અત્યાર સુધીના દેશ વિદેશના, કે આઝાદી પહેલાંના અને આઝાદી પછીના મોટાભાગનું કલેક્શન ઇન્ડિયાની અંદરથી ફરી કરેલ છે. ચલણી નોટો એ સિવાય રજવાડાને વખતની આઈટમો જે કંઈ મળી છે તે બધી ખરીદી કરીને લીધેલી છે. અને એના પાછળનું કારણ કે મારે આ યુવા પેઢીને, હાલ પાછળની પૂર્ગને એના વિશેની થોડીક માહિતી મળે અને એના આપણી સંસ્કૃતિ લુપ્ત ન થાય એની તકેદારી માટે થઈને મેં આ પ્રદર્શનમાં ભાગ લીધો. શાળામાં ભણતી દીકરીઓને તેમજ શાળાની ગામની બીજી જે કુમાર શાળા છે એના બાળકોને ઐતિહાસિક ચીજ વસ્તુઓનું જો પ્રદર્શન ગોઠવવામાં આવે અને આ બાળકો નિહાળે તો લાંબા ગાળાની મેમરી એનામાં અંકિત થઈ શકે. બાળકોને આપણો ભારતનો પુરાતન ઇતિહાસ, ભારતની જૂની ચીજ તેમજ એન્ટિક ચીજ વસ્તુઓ નું જો પ્રદર્શન ગોઠવાય આવો એક વિચાર આવ્યો, તો એમાં આંદા ગામના વતની રઘુભાઈ ભીમાણીએ જે પોતાના સંગ્રહ કરેલા 23,000 જેટલા સિક્કાઓ તેમજ દસ્તાવેજો તેમજ અન્ય દસ્તાવેજી પુરાવો શાળામાં અહીંયા પોતાના ઘરેથી પોતાના જોખમે લઈને આવ્યા અને બાળકોને જે આ એક અવિસ્મરણીય તક એને આ પૂરી પાડવામાં આવી એ બદલ પહેલા તો એમનો ખૂબ ખૂબ આભાર. ઇતિહાસ અને સામાજિક વિજ્ઞાનમાં રસ અને રૂચિ કેળવાય એવા ઉદ્દેશ્યથી આજે અમે અમારી શાળામાં એક ઐતિહાસિક ચીજવસ્તુઓનું પ્રદર્શન રાખેલું હતું અને એ માટે હું રઘુભાઈ અને એમના ધર્મપત્ની તથા બીઆરસી કોર્ડિનેટર, સીઆરસી કોર્ડિનેટરનો હૃદયપૂર્વક આભાર માનું છું.